અમારી પાસે તમારા ઓફિસર વિરુદ્ધના પુરાવા છે, અને છતાંય તમે કહો છો કે અમારો ઓફિસર નિર્દોષ છે? પોલીસને પોલીસનું કામ કરવા દો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને કે જે ઉનાળાની શરૂઆત અને શિયાળાની જે જાવક છે ત્યારે એક મિશ્ર ઋતુ જોવા મળે છે, જેમાં ટેમ્પરેચર હોય છે એનો વચ્ચે મોટો ગેપ મળે છે. પરિણામે લોકોને એક દિવસ દરમિયાન વધારે ગરમી અને રાતની દરમિયાન ઠંડીનો સહન, પરિણામે વાયરલ ઇન્ફેક્શન્સ થવાના પૂરેપૂરા શક્યતા છે. એને અનુલક્ષીને રાજકોટ શહેરની વાત કરીએ તો અમારા 21 આરોગ્ય કેન્દ્ર દ્વારા આમાં ખાસ એક તકેદારીના પગલા રૂપે લોકોને એક જાણ કરવામાં આવે છે. અને જે આ દરેક આરોગ્ય કેન્દ્ર છે, આરોગ્ય કેન્દ્રમાં આવા કોઈ પણ ખાસ કરીને શરદી ઉધરસ અને બીજા વાયરલ ઇન્ફેક્શનના કેસીસ હોય તેની ચકાસણી કરવામાં આવે છે. અને આ ઋતુ દરમિયાન સ્વાઇન ફ્લૂના કોઈ કેસ થાય તો તેની પણ ચકાસણી કરવામાં આવે છે. અને દરેક આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે તપાસ કરી અને દવાનો પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. સાથે સાથે જે ઉનાળાની શરૂઆત અન્વયે રાજકોટ શહેરમાં જે પાણીના જે છે નમૂના એના પણ લેવામાં આવે છે, અને એના માટે અમારી ટીમ છે એ કાર્યરત છે. સાથે રાજકોટ શહેરના પછાત વિસ્તારોમાં દરરોજના 2 વિસ્તારમાં અમારી મોબાઈલ ડિસ્પેન્સર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે. અને આ ઋતુ દરમિયાન ખાસ કરીને લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ કે લોકોએ વાસી અને જે છે ખોરાક એનો ઉપયોગ ન કરવો જોઈએ. તાજો અને ગરમ કરેલો જ ખોરાક ઉપયોગ કરવો જોઈએ. દૂધ અને દૂધની આઇટમનો ઉપયોગ ન કરવો જોઈએ, અને શક્ય હોય તો ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ, અને ક્લોરિનેટેડ અથવા તો ઉકાળેલું પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણે રોગચાળાથી બચી શકીએ. અને ખાસ કરીને આ ઋતુ દરમિયાન સગર્ભા માતા, નાના બાળકો અને મોટી ઉંમરના લોકોને શરદી ઉધરસ થાય તો એમણે તાત્કાલિકપણે ચકાસણી કરવી, કે જેથી કરીને કે બીજા કોઈ રોગ નથી તેનું ચોક્કસપણે નિદાન થઈ શકે.